નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. જ્ઞાન યજ્ઞમાં તમે પણ આહુતિ આપો. સમસ્ત સંકટોનો એકમાત્ર કારણ માનવીય દુર્બુદ્ધિ. જે ઉપાયથી દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિની સ્થપાય, તે જ માનવ કલ્યાણનો તથા વિશ્વ શાંતિનો સમાધાનકારક માર્ગ છે. યુગ ઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ વર્તમાન યુગની સમસ્યાનો સમાધાન માટે અનેક પુસ્તકો લખ્યા છે. તે પૈકીનું એક પુસ્તક છે ધનવાન બનવાનું રહસ્ય. તેની એક ઝલક આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું. ગરીબાઈમાંથી છુટકારો. ગરીબાઈથી મનુષ્યને શરમ આવે છે. શરમથી પરાક્રમ નષ્ટ થઈ જાય છે. પરાક્રમ નષ્ટ થઈ જતાં અપમાન થાય છે. અપમાનથી દુઃખ થાય છે. દુઃખથી શોક થાય છે. શોકથી દુર્બુદ્ધિ નષ્ટ થઈ જાય છે. બુદ્ધિનો નાશ થતાં જ મનુષ્યનો નાશ થઈ જાય છે. સાચું છે કે ગરીબાઈ બધા જ દુઃખોનું મૂળ છે, એક મહાપુરુષે કહ્યું હતું. શું તમે ગરીબાઈની જંજીરોમાં જકડાયા છો? આમાંથી છુટકારો મેળવવા પોતાને અસહાય સમજો છો? કદાચ તમારા દુર્ભાગ્યને રોદના રડતા હશો અને આ દુઃખની પરિસ્થિતિ માટે ભાગ્યને, ઈશ્વરને કે અન્ય મનુષ્યને દોષિત ગણાવતા હશો. તમે વિચારતા હશો કે ભગવાન અને તેનો સંસાર કેટલો અન્યાયી છે. જે કોઈકને તો વિપુલ સંપત્તિ આપે છે, તો કોઈને ગરીબાઈના ડુંગર નીચે આંસુ વહેવાડતા જ મૂકી દે છે. જો તમે આવું વિચારતા હો તો તે એક મોટી ભૂલ છે. તમારી ગરીબાઈ અથવા વિપત્તિનું કારણ આમાંથી એક પણ નથી. જેને તમે રોચિત માનો છો તેને ભૂલી જાઓ. રોવાનું કે નિંદવાનું છોડી દો. વિચારપૂર્વક જુઓ. તમને દુઃખદાયક લાગતી પરિસ્થિતિઓના બીજ તમારી અંદર છુપાયેલા પડ્યા છે. બીજા દોષ દેવો અને કાયરોની જેમ રોવું સબડવું એ સાબિત કરે છે કે તમારે ગરીબાઈમાં જ પડ્યા રહેવું જોઈએ અને એનાથી પણ વધુ દુઃખ ભોગવવું જોઈએ. આત્મવિશ્વાસ રાખવા, પોતાના ઉપર ભરોસો રાખવો, આગળ વધારવા પ્રયત્ન કરવો એ એવા ગુણ છે કે જે દરેક ઉન્નતિશીલ મનુષ્ય હોય છે. ચિંતા કરવી, દુઃખી રહેવું, બીજાને દોષિત ઠરાવવા વગેરે એક પ્રકારની આત્મહત્યારોના દુઃખના અંધકારને દૂર કરીને સુખનો પ્રકાશ પ્રાપ્ત કરવામાં સફળ થયો છે. ઉઠો, ગરીબાઈના વિચારોને હટાવીને એક બાજુ મૂકી દો. એવું ક્યારેય ન વિચારો કે અમે ગરીબ રહેવા માટે પેદા થયા છીએ. દિલને અમીર બનાવો. પછી જુઓ કે બહારની પરિસ્થિતિઓ બદલાતા પણ વાર નહીં લાગે. વિશ્વાસ રાખો કે મારી પાસે જેટલી પણ યોગ્યતા છે તેનો વધુ ને વધુ સારો ઉપયોગ કરી શકું તેમ છું. નાના કામોની ઉપેક્ષા કરીને મોટા કામો મેળવી શકતા નથી. આથી જો પ્રગતિ કરવા માંગતા હો તો અત્યારે જે કોઈ સ્થિતિમાં છો તેનો સારામાં સારો ઉપયોગ કરીને એ સાબિત કરી દો કે અમે મોટી સમૃદ્ધિના અધિકારી છીએ. પહેલા ધોરણની ઉપેક્ષા કરીને દસમા ધોરણ ભણવા બેસે તો તે મોટી ભૂલ કરે છે. જો તે આવો પ્રયત્ન કરશે તો તેને નિષ્ફળતા જ પ્રાપ્ત થશે. કોઈક સંજોગોમાં તે ઉપલા ધોરણના પુસ્તકો કોઈક રીતે મેળવી પણ લે તો તે પરત લઈ લેવા પડે. પ્રકૃતિનો એક અખંડ નિયમ છે કે પોતાને મળેલી વસ્તુઓને વધુમાં વધુ સદુપયોગ કરે અથવા તો ઉપેક્ષા સેવે છે તો તે વસ્તુ પાસેથી છીનવી લેવામાં આવે છે. જ્યારે તમે દુઃખદ પરિસ્થિતિઓમાં પડી જઈને રડો છો અને કર્તવ્યહીન થઈને બેસી જાઓ છો તો તમે એ સાબિત કરો છો કે તમે બરોબર આ જ પરિસ્થિતિને લાયક છો જે આજે તમને પ્રાપ્ત થઈ છે. તમે એક નાનકડી ઝૂંપડીમાં રહો છો અને ઈચ્છો છો કે મોટું મકાન મળી જાય. તમારી ઈચ્છા અને ઈશ્વર ચોક્કસ પૂર્ણ કરશે. પરંતુ શરત એ છે કે તમે મોટા મકાન માટે લાયક છો તેવું સાબિત કરી આપવું પડે. તમે તમારી આજની ઝૂંપડીને જેટલી બનાવી શકો તેટલી સાફ, સ્વચ્છ, સુંદર અને આકર્ષણ બનાવો.
તમારી પાસે તેને સજાવવા માટે પૈસા નથી તો તેની કોઈ ચિંતા નથી. સંસારમાં સજાવટ કરવા માટે એટલો બધો કિંમતી સામાન પડ્યો છે કે જેવો કોઈ સીમા નથી, અને તે દરેક અમેરી અને અમે બધાને મફત મળે છે. સુંદરતાની તલાશ કરો, તમારી દ્રષ્ટિકોણને સુંદર બનાવો, અસંખ્ય સાધનો તમારી પાસે આવીને ઊભા થઈ જશે. પહેલી ઝૂંપડીને મોટા મહેલની જેમ સુંદર બનાવી શકો છો. પ્રથમ તમારી મનોભૂમિને મોટી અને સુંદર બનાવો છો તો સુંદર મકાન પણ તમે મળી જશે. જો તમે આજે તમારી ઝૂંપડીને સડેલી, કચરાવાળી, ગંદી અને અવ્યવસ્થિત બનાવી રાખો છો, તે ક્યાં મોઢે તમે કહી શકો છો કે અમે રહેવા માટે સુંદર મકાન જોઈએ? શું પરમાત્મા આવા આશુ લોકો પર પોતાની વિભૂતિઓને સાચવવાની જવાબદારી સોંપશે? એક ધર્મશાળામાં કેટલા લોકો રોકાયેલા હતા. આમાંના કેટલાક તો સુશિક્ષિત હતા, પણ કેટલાક તો સાવ ફૂવડ હતા. શિક્ષિત તો એ પોતાના ઓરડાને વાળી જોડીને એકદમ સ્વસ્થ બનાવી દીધો, પણ પેલા આશુ અને ફૂવડ લોકોએ તો ચારે બાજુ ઉપરથી ગંદકી ફેલાવી દીધી. ધર્મશાળાનો માલિક જ્યારે નિરીક્ષણ કરવા આવ્યો તો તેને ખુશ થઈને શિક્ષિત લોકોને એનાથી પણ વધારે સુંદર અને સારી જગ્યા રહેવા માટે આપી, અને પેલા ગંદા લોકોને ખૂબ જ ધમકાવ્યા. જોકે દયાળુ સ્વભાવનો હોવાથી રૂમ ખાલી તો ન કરાવ્યો, પણ નાનકડા એવા તૂટેલા ફાટેલા અને ગંદકીવાળા ઓરડામાં મોકલી દીધા. આ ઓરડામાં લગભગ આવા જ પ્રકારના લોકો રાખવામાં આવતા હતા. જે મનુષ્ય પોતાના કર્તવ્યની ઉપેક્ષા કરે છે અને આશુપણાની ટેવથી ઘેરાયેલો હોય છે તે લગભગ દરિદ્ર જ હોય છે. એવા મનુષ્ય ગરીબાઈ સ્વયં પ્રગટે છે. આત્મવિશ્વાસ દ્વારા સમૃદ્ધિ પ્રાપ્ત કરવાને બદલે તેઓ હીન મનોવૃત્તિ સ્વીકારીને ગરીબાઈ માગે છે. ભગવાન તેમને જ એ જ વસ્તુ આપે છે. મધમાખી માટે ફૂલની અને છાણના કીડા માટે છાણની ભગવાનની સૃષ્ટિ વ્યવસ્થા કરેલી છે. જે પોતાની ઈચ્છા મુજબ જેને જે જોઈએ તે પસંદ કરી લે છે, અને તે વસ્તુ તેને થોડા પ્રયત્નમાં મળી જતી હોય છે. શક્ય છે કે તમારે વધારે પરિશ્રમ કરવો પડ્યો હોય અને ફુરસદનો સમય ઓછો મળતો હોય. બારીકાથી જોતા જરૂર જણાશે કે નિત્ય કર્મ અને અધિક પરિશ્રમ કર્યા પછી પણ ઘણો બધો સમય બચે છે અથવા બચાવી શકાય છે. જો આ સમયનો સારો ઉપયોગ કરવાની ઈચ્છા નથી તો ભગવાન વધારે સમય અને સગવડ આપશે પણ નહીં, કારણ કે તે જો વધારે સમય આપે અને પરિશ્રમ ઓછો કરી આપે તો તમારામાં આશુપણું, ઉદાસીનતા અને કર્મ કામચોરીમાં વધારો થશે. આથી એવું ના વિચારો કે અમને વધારે સગવડ મળી જાય તો અમે વધુ સફળતા પ્રાપ્ત કરી લઈએ. જેવું સંપન્ન દેખાય છે તેમણે ખૂબ જ મહેનતપૂર્વક કામ કર્યું છે અને નાના હાથમાંથી મોટા બન્યા છે. સૌથી વધુ મરુભૂમિમાં સુંદર ફૂલો ખીલે છે. એ જ રીતે કઠિન પરિસ્થિતિમાં જ મનુષ્ય ઉન્નતિ કરે છે. મુશ્કેલીઓ સામે સંઘર્ષ અને વિપત્તિઓની ટક્કર લઈને જ મનુષ્ય ઊંચી સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે. મનુષ્ય ત્યાં સુધી સમૃદ્ધ રહી શકે છે જ્યાં સુધી તેમના ઉત્સાહ હોય, જ્યાં કઠોર કર્તવ્યોથી બચવાની અને મોત્સોક કરવાની મનોવૃત્તિ પેદા થાય ત્યાં કુબેરનો ખજાનો પણ સ્થિર થઈ શકતો નથી. આપણે જોઈએ છીએ કે ધનવાનોના છોકરાઓ કે જેમને મોજ મસ્તી કરવાનું શિક્ષણ મળ્યું છે તેઓ સ્વતંત્રતા મળતા જ નકામા ખર્ચમાં બાપ દાદાના સમગ્ર મિલકતને વેડફી નાખે છે અને અંતે પોતાનું યોગ્ય પદ ગરીબાઈ પ્રાપ્ત કરી લે છે. ગરીબા એક અસ્વાભાવિક વસ્તુ છે. આત્મ અશ્રેયશાળી છે, એની સાથે દરિદ્રતાનો શું સંબંધ હોઈ શકે? દયામય પરમાત્માની ક્યારેય એવી ઈચ્છા નથી હોતી કે તેઓ પુત્ર ગરીબાઈ અને મુશ્કેલીઓમાં ઓજ જીવન પસાર કરે. મનુષ્યને ફક્ત રોટી કપડા માટે જ નહીં, પણ કોઈ વિશિષ્ટ ઉદ્દેશ માટે આ સંસારમાં મોકલવામાં આવ્યો છે. આપણે જ્યાં સુધી
ગરીબાઈમાં સપડાયા છીએ ત્યાં સુધી નથી તો કોઈ મહત્વનું કામ કરી શકતા કે નથી આપણી સદવૃત્તિને સારી રીતે વિકાસ કરી શકતા. મુખ્ય મનુષ્ય કઈ રીતે પોતાના શરીર અને મગજનો સુવ્યવસ્થિત રાખી શકે? આનંદ અને આશાનો નાશ કરનાર આ અસ્વાભાવિક પરિસ્થિતિને ફક્ત ઉન્નતિનો માર્ગ જ બંધ નથી કરી હતી, પરંતુ અનેક બદીઓને પણ જન્મ આપે છે અને પ્રેમની જગ્યાએ ઝઘડા અને આનંદના સ્થાનને દુઃખ પેદા કરે છે. કેટલીક વાર તો એ મનુષ્યને મનુષ્ય રહેવા દેતી નથી અને અપમાન, અભાવ, લાંછન, શોક વગેરે દ્વારા આત્મહત્યા જેવી દુઃખદ ઘટનાઓ તરફ દોડી જાય છે. કેટલાક અસંખ્ય જીવો આવી રીતે બરબાદ થઈ ગયા છે. સંસારમાં ગરીબાઈથી બચવા યોગ્ય અને કષ્ટદાયક બીજી કોઈ વસ્તુ નથી. મનુષ્ય જીવન એ રીતે વર્ણાઈ ગયું છે કે સુખપૂર્વક જીવન વ્યતીત કરી શકે છે તે આપણે સારી રીતે સમજી લેવું જોઈએ. પ્રભુની ઈચ્છા પણ એવી જ છે કે આપણે આનંદમય પરિસ્થિતિનો ઉપયોગ કરીએ. જ્યારે પણ કદી આનાથી વિપરીત સ્થિતિ પેદા થાય અને ગરીબાઈ ઘેરી વળે તો સમજવું જોઈએ કે આપણી અંદર કોઈ વિકાર પેદા થયો છે. આપણે રસ્તો ભૂલી રહ્યા છીએ અને રાજમાર્ગને છોડી કોઈક અપમાન કાંટાંગા માર્ગ ભૂલા પડ્યા છીએ. જો તમે ગરીબી વ્યવસ્થામાં કસાઈ ગયા છો તો વિચાર કરો કે આપણે અંતકરણને કઈ દુર્વૃત્તિઓએ ઘેરી લીધું છે. એના કારણે ગરીબી ભોગવવાનો વારો આવ્યો છે. ક્યારેક જો કોઈ એવા દેવીય કારણોસર ગરીબાઈ અનિવાર્ય થઈ પડે તો એમાં કોઈ બે આબરૂની વાત નથી. શારીરિક અસમર્થતા અથવા તો કોઈ અન્ય કારણથી લોકો ગરીબ થઈ જાય છે તો દુનિયા એમની ધૃણા કરતી નથી, પરંતુ તેમના પ્રયત્નો સહાનુભૂતિ દાખવી ઉપરની મદદ કરે છે. બે આબરૂ પરિસ્થિતિઓ ત્યાં સહાય કે હાથ પગ અને બુદ્ધિ હોવા છતાં આપણે અભાવોને કારણે દુઃખો ભોગવ્યા છીએ. નિશંક ગરીબભાઈનું કારણ દુર્બુદ્ધિ છે. કુબેરને પણ ગરીબભાઈ બનવાનાર દુર્ગુણો આ છે. આળસમાં સમય વેડફવો, નિરાશામાં પડ્યા રહેવું, અપ્રિય સ્વભાવ બનાવી દેવો, કામ ન કરવાની ટેવ પાડવી, નાનું કામ કરવામાં શરમ અનુભવવી, સ્થિતિ કરતાં વધુ ખર્ચ કરવું, આ દુર્ગુણો છે જે કુબેરને પણ ગરીબ બનાવી દે છે. જો તમે ગરીબ છો તો ઉપરના બધા જ અથવા થોડા પણ દુર્ગુણોને ઘેરાયેલા હશો, પછી ભલે ને તમારી આંખે તમને દેખાતું ન હોય, તમે સમજતા હશે કે આ દુર્ગુણો નાના છે. આના માટે ગરીબાઈ જેવી કઠોર સજા ન મળવી જોઈએ, પરંતુ જ્યારે વિચારપૂર્વક જોવામાં આવે તો ખ્યાલ આવશે કે આ આદત તુચ્છ નહીં પણ ખૂબ ભયંકર છે. દારૂણ પાપોને પેદા કરવા વાળી છે. જૂઠ, છળ, કપટ, અનાચાર, ચોરી, હિંસા, હત્યા જેવા દુષ્કર્મો કોઈ મનુષ્ય સ્વાભાવિક રીતે કરવાનું ઈચ્છતો નથી, પરંતુ આ જ ખરાબ આદતો મનુષ્યને દુષ્ટ કામો કરવા માટે મજબૂર કરે છે. મારો મત છે કે ચોરી અને અત્યાર જેવા છે. આળસ, કામ ટાળવાની વાત, ઉડાવ, ખર્ચ વગેરે દોષો છે અને આ પાપોના પરિણામે જીવતા હોવા છતાં નરકની આગમાં શેકાવું પડે છે. આમ કહેવું જરાય ખોટું નથી કે ગરીબ નરક ભોગવી રહ્યો છે. આવી નાણકીય સ્થિતિ સંસાર ધ્રુણાની દ્રષ્ટિએ જોઈએ છે તો એમાં જરાય અનુચિત નથી. એક ભલા માણસને શરમ આવવી જોઈએ કે ગરીબાઈથી પીડાઈ રહ્યો છે તો તે ગરીબીને દૂર કરવી એ આપણા હાથની વાત છે, તો પછી શા માટે એને દૂર ન કરવી જોઈએ? કહેવત છે કે ગરીબોને કોઈ મદદ કરતું નથી. ખરું પૂછો તો એ બધા એને યોગ્ય છે કે જેથી તેમને કોઈ કોઈ મદદ કરતું નથી. હું જ્યારે મારી ચારેય બાજુ નજર ફેરવીને જોઉં છું તો ગરીબાઈના ભયંકર દ્રશ્યો જોવા મળે છે. ફિક્કા અને સુકાયેલા મોંવાળા નવયુવકો જેમની શારીરિક અને માનસિક સ્વસ્થતા નષ્ટ થઈ ગયું છે, તો બેઠંગા જીવનમાં બહારથી વાંકા વળેલા નજરે પડે છે. જોકે આ માટે બધી જ રીતે રાજ્યતંત્ર જવાબદાર છે, તેમ છતાં નવયુવકો પણ નિર્દોષ તો નથી જ.
આમાંથી કેટલાકના હૃદયમાં તો આ વિશ્વાસ ખૂબ જ સારી રીતે પોતાના મૂળ ઊંડા નાખીને ઘર કરી રહ્યો છે કે આ ગરીબીમાંથી બહાર નીકળી શકશું નહીં, ગરીબભાઈ અમારો કેળો છોડતો છોડશે નહીં. તેઓ વિચારે છે કે જે ભાગ્યમાં લખ્યું હશે તેમ થશે. જો અમારા નસીબમાં ધનવાન થવાનું લખ્યું હોત તો કોઈ ધનવાનના ઘરે જન્મ મળત. જ્યારે તેઓ કોઈ ધંધા તરફ નજર દોડાવે છે તો તેમને સૌથી પહેલા એ સિદ્ધાંત યાદ આવે છે કે પૈસા પૈસાને લાવે છે. જ્યારે આપણી પાસે પૈસા જ નથી તો ધનવાન કઈ રીતે બનાય? તેઓ પોતાની યોગ્યતા ઉપરથી વિશ્વાસ ખોઈ બેસે છે અને જોવે છે કે તેમના માટે કોઈ કામ નથી. અમારે આ દુઃખમાં પડ્યા રહેવું પડશે. પોતાની જાત ઉપર વિશ્વાસ ઉઠાવી લેવો, નિરાશ થઈ જવું, ઉદ્ધમને તિલાંજલિ આપી દેવી વગેરે કારણો જે તેની સાથે ગરીબાઈ બંધાયેલી રહે છે. ગરીબાઈ જેટલી વિઘાતક નથી તેટલા તેના વિચારો છે. અમે તો તુચ્છ છીએ, અમારે તો ગરીબ જ રહેવાનું છે, અમે શું કરી શકીએ? આવા વિચારો પોતાને ગરીબાઈમાં જકડી રાખે છે. જેઓ પોતાના દિનહીન અને ભિખારી સમજે તેઓ પોતાના વિશ્વાસના આધારે એવા જ બની રહેવાના. એમના માટે શુભ દિવસ ક્યારે નહીં આવે. જો તમે વિચારો છો કે સમય ખૂબ ખરાબ છે, અમારી દશા બગડતી જશે, તો વિશ્વાસ રાખજો કે સમય ખરાબ નહીં જશે. તો પણ તમારા માટે તો સમય ખરાબ જ જશે અને તમારી દશા વધારે બગડતી જશે. વિચારમાં એક મોટી ચુંબકીય શક્તિ છે. મનમાં રહેનાર વાત પોતાના આકર્ષણ દ્વારા અનંત આકાશમાં એવા તત્વોને આકર્ષિત કરે છે કે જેઓ એને બળ આપે છે. જોવામાં આવ્યું છે કે ભયની કલ્પના કરનારની સામે ભય સાક્ષાત આવીને ઉભો થઈ જાય છે. પ્રકૃતિ ભંડારમાં આપણા માટે ખુલ્લા છે. જે જેટલું ઈચ્છે છે તે પોતાની ઈચ્છા અનુસાર લઈ શકે. જો તમે આખો દિવસ ગરીબનો વિચાર કરો છો તો ગરીબ તમારી ઈષ્ટદેવ બની જશે અને ખુશ થઈને તમારી ચારે બાજુ ઘેરાઈ ગાલીને બેસી જશે. જે પશ્ચિમ તરફ જઈ રહ્યા છે તે પૂર્વમાં પહોંચવામાં સેવવી જોઈએ નહીં. ગરીબ મનોવૃત્તિવાળી વ્યક્તિ ક્યારેય સમૃદ્ધિ મેળવી શકતી નથી. એકવાર એક માણસનો હીરાનો હાર ખોવાઈ ગયો. તે સમજ્યો કે કોઈક ચોરી ગયું. તેની બાકીની રહેલી સંપત્તિ નો પણ નાશ થઈ ગયો અને તે બે ચાર આનામાં મજૂરી કરવા લાગ્યો. ગરીબના એના કારણે તે ખૂબ દુઃખ ભોગવતો હતો. એકવાર તેને હાથ ઘરેથી ફાટેલા જબ્બા પર ગયો તો તેને તેના હાથમાં હાર આવ્યો. તેને ખબર પડે કે હારનો હાર તો ગળામાં જ હતો. ગરીબના સમય દરમિયાન લાખો રૂપિયાનો હાર તેની સાથે રહ્યો હતો. છતાં ભૂલી જવાને કારણે તે દુઃખ ભોગવતો રહ્યો. દક્ષિણ ભારતમાં ગોવરકોંડા ગામે પ્રસિદ્ધ હીરાના ખાણ આવેલી છે. આ જગ્યામાં પડેલ અલી હાફિઝ નામના પારસીની પાસે હતી. તેને એક હીરાની જરૂર હતી, તેથી તેણે આ જગ્યા થોડા રૂપિયામાં વેચી દીધી અને બજારમાંથી એક નાનકડો હીરો ખરીદી લીધો. તેને બિચારાને ક્યાં ખબર હતી કે જે જગ્યા વેચી રહ્યો છો તે તો હીરાનો જન્મ ખજાનો છે. નેવડાની બહુ કિંમતી ખાણને તેઓના માલિક એક વ્યક્તિ પોતે ફક્ત 500 રૂપિયામાં વેચી દીધી હતી. જો તેને ખબર હોત તો તે આવું નહીં કરત. મનુષ્યમાં કમાવાની અને તેનો સંગ્રહ કરવાની ભરપૂર શક્તિ પડેલી છે, પરંતુ તે જાણી શકતો નથી અને ઉપરોક્ત ઉદાહરણનું અનુકરણ કરતો રહે છે. આકાશમંડળમાં વિદ્યુત શક્તિનો ભંડાર પૃથ્વીની ઉત્પત્તિ થઈ ત્યારથી જ છુપાયેલો છે, પરંતુ તે હાથમાં ત્યારે જ આવ્યો જ્યારે મનુષ્યએ તેને મેળવવાનો પ્રયત્ન કર્યો. તમારી અંદર પણ આવી અનેક યોગ્યતાઓ ભરેલી છે જે બહુ જ ઓછા સમયમાં તમામ મનોકામનાઓ પરિપૂર્ણ કરી શકે છે. એ રીતે અલિયાની જેમ કોઈ રામની પ્રતીક્ષા કરી રહ્યો છે જે આવી જ સજીવ કરે છે.
ક્યારે એવું વિચારો નહીં કે અમે ગરીબ છીએ, અમે શું કરી શકીએ, તમારી પાસે યોગ્યતા છે જ નહીં, આવું કદાપી ન કહો. સંસારમાં અદ્ભુત અને આશ્ચર્યજનક શોધ કરનાર માણસો ગરીબ જ હતા. જય ગુરુદેવ. ગાયત્રી શક્તિપીઠ જેતપુર આપનું હાર્દિક સ્વાગત કરે છે. ઋષિચંદન ચેનલમાં પધારી અને આપના મિત્રોને આ શેર કરજો, જેથી વધુમાં વધુ લોકો આ ઋષિ ચિંતનના ક્રાંતિકારી વિચારો આપણે ઘર ઘર સુધી પહોંચાડવા શકીએ અને અમને મદદ કરવા આપને નમ્ર પ્રાર્થના કરીએ છીએ.